सुप्रभात मित्रों, कलाकुंज विद्यालय तरफ थी मारू नाम गोहिल जल्दी, हूँ आपनो गुजराती विषय लईश। तो गुजराती विषय में अनेक काव्य अने पाठों समावेश थाय छे, तेमा आपणे गुजराती विषय की शुरुआत करिए तो पहलू काव्य भणीशुं अखिल ब्रह्मांड में, जेना लेखक छे नरसिंह मेहता। काव्य समझता पहला सौ प्रथम आपणे काव्यना सर्जक नो परिचय प्राप्त करीशुं। काव्यना सर्जक नरसिंह मेहता, एमनो जन्म भावनगर जिल्लाना तळाजा गाममां ईस्वीसन 1414 थयो हतो, एटले के 15મું શતક। आम जोवा जईए तो मध्यकालीन युगमां अनेक कविओ थई गया, जेमां नरसिंहनुं नाम प्रथम क्रमे आवे छे। जे रीते मीराबाईए भगवान श्री कृष्णनी भक्ति करी हती, ते ज रीते नरसिंह मेहताए पण भगवान श्री कृष्णनी भक्ति करी हती। आथी ज नरसिंह मेहताना काव्यमां भगवान श्री कृष्णने अनुलक्षीने भक्ति गीतोनो समावेश थयेलो छे। तो आजे आपणे जे काव्य भणवाना छे अखिल ब्रह्मांडमां, एनो प्रकार छे भक्ति गीत। चालो काव्यनी शरूआत करिए। अखिल ब्रह्मांडमां एक तू श्री हरि, जुजवे रूपे अनंत भासे, देहमा देवतो तत्वमा तेज तू, पूर्णमा अनंत थई रोज बिराजे। अखिल ब्रह्मांडमा एक तू श्री हरि, जुजवे रूपे अनंत भासे, देहमा देव तू तत्वमा तेज तू, पूर्णमा शब्द थई वेद व्यासे। तो मित्रों, प्रथम काव्यनी पहली पंक्ति एनो भावार्थ समझीशू। समग्र विश्वमां भगवान एक ज छे, जेने आपणे अलग अलग नामथी ओळखीए छे। कोई तेने अल्लाह कहे छे, तो कोई तेने ईश्वर कहे छे, तो कोई तेने भगवान कहे छे, परंतु अंते तो ते एक ज छे। मानव शरीरमां ते देव बनीने रहेलो छे, तत्वमां ते ज भगवान बनीने रहेलो छे, અને ન બોલવામાં આવે ત્યારે પણ તે શબ્દ બનીને રહેલો છે। આમ ઈશ્વર કણે કણમાં સમાયેલો છે। આ રીતે પ્રથમ કાવ્યની દ્વિતીય પંક્તિ, પવન તું પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે। તો મિત્રો, પ્રથમ કાવ્યની દ્વિતીય પંક્તિ એવું સમજાવે છે કે ઈશ્વર પૃથ્વીના દરેક તત્વમાં રહેલો છે। તે દેખાતો નથી, પણ તેનું રહેવું એ દરેક જગ્યાએ છે, પવનમાં, પાણીમાં, જમીનમાં, તો વળી નીલગગનમાં પણ ઈશ્વરનો વાસ રહેલો છે। અલગ અલગ રસને પામવા માટે ભગવાન દ્વારા, એટલે કે શિવ દ્વારા જીવનું સર્જન થયેલું છે। આ જ રીતે જીવમાંથી, શિવમાંથી જીવની ઉત્પત્તિ થાય છે। તો ત્રીજી પંક્તિ જોઈએ, વેદ તો એમ વડે, સુતી સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ જ હોય। એટલે કે વેદ વ્યાસ, વેદનો અભ્યાસ કરવાથી આપણે સત્ય અને અસત્ય વચ્ચેની જે પાતળી ભેદરેખા છે તેનો ખ્યાલ પ્રાપ્ત કરી શકીએ છીએ। સોનાને યોગ્ય આકાર આપવાથી તે સુંદર મજાનું ઘરેણું બને છે, પરંતુ તેનામાં મૂળ તત્વ જે રહેલું છે તે અંતે તો સોનું જ છે। આ રીતે ચોથી પંક્તિ જોઈએ, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તે પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ એમ મન સૂજે, સત્ય છે એ જ એમ મન સૂજે। એટલે કે અહીં અલગ અલગ ગ્રંથો અને પુરાણોની વાત કરવામાં આવેલી છે। દરેક ગ્રંથ અને પુરાણ ટૂંકમાં જે ધાર્મિક
पुस्तकों छे तेमां पण अलग अलग स्वरूपे शिवनी उपासना करवामां आवेली छे। परंतु पृथ्वी परना जे लोको छे ते लोकोने अलग अलग देवी देवताओमां श्रद्धा रहेली छे, तो तेमने जे देवी देवताओमां श्रद्धा छे तेनी तेओ आराधना करे छे, उपासना करे छे, भक्ति करे छे। માનવી પોતાના કરેલા કર્મો થકી સત્ય સમીપ પહોંચી શકે છે। એવું કહેવાય છે કે માનવીનું કર્મ જ માનવીનો મેઇન આધાર છે। જેવું તે કર્મ કરે તેવું તે ભોગવે, કરે તેવું ભોગવે એવી ગુજરાતીમાં એક કહેવત છે। તો જેવું તમે કર્મ કરશો તેવું જ તમને ફળ પ્રાપ્ત થશે। આથી માનવીના મન વચનમાં શુદ્ધતા હોવી જરૂરી છે। અને મિત્રો, મન વચનમાં શુદ્ધતા ક્યારે આવે? તો કે જ્યારે આપણે સારા કર્મ કર્યા હોય, જ્યારે આપણે કોઈકનું ભલું કર્યું હોય, કોઈકને મદદ કરી હોય, કંઈક પુણ્યનું કામ કર્યું હોય, ત્યારે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય। અને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય? તો સત્કાર્યમાં મન પરોવાય ત્યારે માનવી મોક્ષને પ્રાપ્ત કરે છે। પાંચમી પંક્તિ જોઈએ। વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે। વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે। ભણે નર સંયો એનું મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે। એટલે કે ભગવાન શિવ, ભગવાન એ વૃક્ષ જેમાંથી બને છે નાનકડું બીજ, તો એ બીજમાં પણ તે સમાયેલો છે। અને બીજમાંથી જે મોટું ઘટાદાર વૃક્ષ બને છે, એટલે કે બીજનો વિકાસ પામીને જે મોટું વૃક્ષ બને છે તેમાં પણ ઈશ્વરનો વાસ છે। લોકોના આંતરપટને સમજવું કઠિન છે। આપણે સૌ જાણીએ જ છે લોકોના વિચારો અલગ અલગ હોય છે, લોકોના મનના મંતવ્યો પણ અલગ અલગ હોય છે। તો આપણે દરેકના મનને ઓળખી શકીએ છે? નહીં। હા, આપણે વિચારી શકીએ છીએ ખરા, પરંતુ જેવું આપણે જાણીએ છીએ તેવા જ લોકો હોતા નથી। આથી લોકોના મનને ઓળખવા હોય અને સત્યની સમીપ જવું હોય તો આપણે વેદાભ્યાસ કરવો જરૂરી છે। અને એ વેદાભ્યાસ ક્યારે થાય? કે જ્યારે આપણું મન શુદ્ધ હોય, પવિત્ર હોય અને હંમેશા પ્રભુ ભક્તિમાં લીન રહેતું હોય ત્યારે આપણે તે કરી શકીએ। આથી નરસિંહ મહેતા અહીં લોકોના અંતર્મન સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે। અને જે રીતે ને નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે, એ જ રીતે લોકોને ભગવાન પૃથ્વી પર હાજરા હજૂર હોવાની સમદ્રષ્ટિ કેળવવાનો પણ પ્રયાસ કરે છે। ભગવાન પૃથ્વી પર હાજરા હજૂર છે એ વાત ખરી છે, પરંતુ આપણે તેને ક્યારે પામી શકીએ? કે છે જ, હા માની તો લીધું કે ભાઈ ભગવાન પૃથ્વી પર હાજર છે, ભગવાનનો પૃથ્વી પર વાસ છે, પણ તેની આપણને સાક્ષાત્કાર ક્યારે થાય? તો કે જ્યારે આપણું મન શુદ્ધ અને પવિત્ર હોય, જ્યારે આપણું મન પ્રભુ ભક્તિમાં પરોવાયેલું હોય ત્યારે આપણને તેનો આભાસ થઈ શકે। તો નરસિંહ મહેતા એના માટે જ આપણને અહીં વેદાભ્યાસ કરવાનું કહે છે। અહીં આ કાવ્ય સમાપ્ત થાય છે। કાવ્યની વિગતે ચર્ચા કર્યા બાદ હવે તેના શબ્દાર્થ તરફ નજર કરીએ। અખિલ એટલે કે સમગ્ર, બ્રહ્માંડ એટલે ગગન અથવા આકાશ, જુજવે રૂપે અલગ અલગ સ્વરૂપે, અનંત એટલે કે જેનો અંત ન હોય તેવું, ભાસે એટલે કે લાગે છે, ભૂધરા
ભૂમિને ધારણ કરનાર, આશય એટલે ઈચ્છા, વડે એટલે કહે, શ્રુતિ શ્રવણ દ્વારા મેળવેલું, સ્મૃતિ વેદ પછીના ધર્મશાસ્ત્રો, એટલે કે જેનો ઉદ્ભવ વેદનો ઉદ્ભવ થયા પછી થયો છે તેવા ધર્મશાસ્ત્ર એટલે સ્મૃતિ. કુંડળ કાનમાં પહેરવાનું ગરેણું, ભેદ એટલે તફાવત, જૂજવા અલગ, હેમ એટલે સોનું અથવા સુવર્ણ, ને પટાંતરો એટલે પડદો. આ રીતે પ્રસ્તુત કાવ્યના શબ્દાર્થ અહીં સમાપ્ત થાય છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું સ્વાધ્યાયના અગત્યના પ્રશ્નોની, જે પરીક્ષામાં ખાસ પૂછાવા લાયક છે. તે એમાં સૌપ્રથમ આપણે જોઈશું એક વાક્યમાં ઉત્તરો આપો. નંબર વન, સમગ્ર વિશ્વમાં કોણ વ્યાપેલું છે? આપણે કાવ્યની પ્રથમ પંક્તિમાં જોયું કે સમગ્ર વિશ્વમાં, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ, તો સમગ્ર વિશ્વમાં કોણ વ્યાપેલું છે? સમગ્ર વિશ્વમાં ઈશ્વર વ્યાપેલો છે. જ્યારે અહીં એક વાક્યના ઉત્તરો આપવાનું પૂછવામાં આવે ત્યારે ફક્ત એક શબ્દ ન લખતા પૂરેપૂરું વાક્ય જે પૂછવામાં આવેલું હોય તેની સાથે ઉત્તર આપવાનો રહેશે. સેકન્ડ, કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? હવે પ્રશ્ન નંબર બેમાં એવું પૂછવામાં આવેલું છે કે ઈશ્વરને પામવું હોય તો કયા કયા ઉપાયો કરવા પડે. તો પ્રસ્તુત કાવ્યમાં આપણે જોયું કે તેની પૂજા, ઉપાસના, અર્ચન દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. આ ઉપરાંત હંમેશા પ્રભુ ભજનમાં લીન રહેવાથી પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય અથવા ઈશ્વરને પામી શકાય, તો તે અહીં જણાવવાનું રહેશે. હવે પ્રશ્ન નંબર બીજો જોઈએ. 2-3 વાક્યમાં ઉત્તરો
આપો. તેમાં નંબર એક, સોનું તો આખરે સોનું જ હોય એવું સાથી કહી શકાય. તો અહીંયા પ્રશ્ન એવો છે કે સોનું તો આખરે સોનું જ હોય એટલે કે સોનું છેલ્લે તો સોનું જ હોય એમ સાથે કહી શકાય. તો આપણે પ્રસ્તુત કાવ્યની છેલ્લી પંક્તિમાં જોયું કે હેમ તો અંતે હેમ જ હોય, તો એનો ભાવાર્થ આપણે અહીં સમજાવવાનો છે. તો એમાં આપણે જોયું કે જ્યારે સોનાને યોગ્ય ધાર આપવામાં આવે, યોગ્ય આકારમાં તેને નાખવામાં આવે, ત્યારે તે સોનું બની જાય છે. જેમ કે આપણે સેટ પહેરીએ છીએ, કાનમાં કુંડળ પહેરીએ છીએ, પગમાં ઝાંઝર પહેરીએ છીએ, તો તે સોનાનો જ એક પ્રકાર છે, પણ તેને અલગ અલગ શેપ, અલગ અલગ આકાર આપવામાં આવે છે. તો તેવી જ રીતે અંતે તો તેનું જે મુખ્ય તત્વ છે તે કયું હોય છે, સોનું જ હોય છે. તો તેની અહીં વિગતવાર આલેખન કરવાનું છે. હવે આપણે જોઈશું તે સંક્ષિપ્તમાં ઉત્તર આપો, જેને આપણે મુદ્દાસર ઉત્તર કહીએ છીએ. તે નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. સૌ પ્રથમ તો આ સવાલ જોતા પહેલા પરમ તત્વ એટલે શું તે જોવું પડે. પરમ તત્વ કોને કહેવાય તે આપણને ખબર હશે તો જ આપણે આ પ્રશ્નને યોગ્ય ન્યાય આપી શકીશું. પરમ તત્વ એટલે ઈશ્વર, જેની આપણે ઉપાસના દ્વારા તેનો સાક્ષાત્કાર કરી શકીએ. તે તો નરસિંહ મહેતા પરમ તત્વને કઈ રીતે સમજાવે છે તેનું અહીં આપણે આલેખન કરવાનું રહેશે. કોઈ પણ એક કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો. આપણે અહીં 5 થી 6 કાવ્ય પંક્તિઓ જોઈ, પરંતુ પરીક્ષામાં તેમાંથી કોઈ પણ એક કાવ્ય પંક્તિ આવશે, 2 જોડકાની એક કાવ્ય પંક્તિ, તેને આપણે વિગતવાર સમજાવવાની રહેશે. કે કોઈ પણ એક કાવ્ય પંક્તિ હોય તો તેમાં શું કહેવા માંગે છે, તેના દ્વારા નરસિંહ મહેતા શું ઉદ્દેશ આપે છે તેનું અહીં આપણે આલેખન કરવાનું રહેશે.